आज આપણે બનાવવાના છે સમર સ્પેશિયલ પુદીના લેમન ડ્રિંક, જે તમને ઉનાળામાં ફ્રેશ ફીલ કરાવશે અને તમને ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડક આપશે। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે જોઈશે 1 કપ ફ્રેશ પુદીનો, જેના આપણે પાંદડા આપણે ડાળખીમાંથી અલગ કરી દેવાના છે। તેને આપણે મિક્સચર બાઉલમાં આપણે કાઢી લઈશું અને તેમાં આપણે ઠંડુ પાણી અને થોડાક બરફના ટુકડા આપણે એડ કરશું। તેને આપણે સારી રીતે પીસી લઈશું, જેવી કે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો। આપણે સારી રીતે પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે એક પેનમાં આપણે 2 કપ ખાંડ લઈશું। ત્યારબાદ તેમાં આપણે 1 કપ આપણે પાણી એડ કરશું। પાણી એડ કર્યા બાદ હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેને આપણે એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે તેને પાકવા દઈશું। ખાંડ પૂરી રીતે ઓગળી જાય ત્યારે આપણે તેમાં પુદીનાનું પેસ્ટ બનાવેલું આપણું મિશ્રણ અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે તેને ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું, તેને પકવશું આપણે સારી રીતે। હવે તમે સારી રીતે જોઈ શકો છો, આપણી ચાસણી આપણે સારી રીતે ઘટ થઈ ચૂકી છે, જેમ કે તમે જોઈ શકો છો. આપણે એક તાર જેટલી આપણે ચાસણી લેવાની છે. એક તારની ચાસણી લીધા બાદ આપણે ગેસને બંધ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે એક ચમચી મીઠું એડ કરીશું. પછી તેમાં અડધી ચમચી આપણે શેકેલું જીરુંનો પાવડર એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં ગ્રીન ફૂડ કલર આપણે એડ કરશું. ગ્રીન ફૂડ કલર આપણે ઓપ્શનલ છે. ત્યારબાદ હવે આપણા મિશ્રણને સારી રીતે ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર માટે અડધી કલાક માટે. હવે આપણું મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ ચૂક્યું છે, તો હવે આપણે તેમાં અડધો કપ આપણે લીંબુનો રસ એડ કરીશું અને આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું. રીતે મિક્સ કર્યા બાદ હવે આપણું ફુદીના લીંબુનું શરબત તૈયાર છે. તો હવે તમે આ શરબતને કોઈ પણ કાચની બોટલમાં કોઈ પણ જારમાં તમે ભરીને તમે લાંબા ટાઈમ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારો ગેસ્ટ આવે ત્યારે તમે તેને સર્વ કરી શકો છો. સર્વ કરવા માટે તેમાં આપણે તેને એક ગ્લાસમાં 3 ચમચી આપણે લીંબુની ચાસણી આપણે એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડાક આઈસ ક્યુબ એડ કરશું. ત્યારબાદ તેમાં આપણે થોડીક લીંબુની સ્લાઈસ એડ કરશું. તેમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરશું. પાણીની જગ્યાએ તમે સોડા વોટર પણ એડ કરી શકો છો અને તેને સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણું સમર સ્પેશિયલ ફુદીના લેમન ડ્રિંક તૈયાર થઈ ચૂક્યું છે, જે તમને ઉનાળામાં ફ્રેશ ફીલ કરાવશે અને તમને ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડક આપશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમારી કોઈ પણ રેસીપી રિલેટેડ ડિમાન્ડ હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરો.